વેલકમ ટુ માય ચેનલ આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા બનતા વિડીયો તરત મળતા રહે અને આ વીડિયોને શેર કરો નમસ્તે બાળકો વિષય પર્યાવરણ ધોરણ ત્રણ પ્રકરણ આઠ તેનું નામ છે ફર તો આપણે વિદ્યાર્થી મિત્રો પાઠની શરૂઆત કરતાં પહેલાં થોડીક માહિતી મેળવીએ અહીંયા પાઠની અંદર એનું નામ છે ફરર તો વિદ્યાર્થી મિત્રો તમે ફરર એવી રમત રમ્યા હશો કે પંખી ઉડે ફર સાંભળી છે ને હા તો થોડીક પક્ષી વિશે માહિતી મેળવીએ તો પંખીઓમાં તેમના કદ રંગ આકાર શરીરના અંગો આહાર વગેરેમાં વિવિધતા હોય છે દરેક પંખીને પાંખો હોય છે તેથી તે ઉડી શકે છે દરેક પંખીને ચાંચ હોય છે અને ચાંચની મદદથી તે ખોરાકને પકડીને ખાય છે તેમની ચાંચ એકસરખી હોતી નથી જેમ કે કોઈ પંખીની ચાંચ ટૂંકી હોય છે તો કોઈની લાંબી કોઈની ચપટી હોય છે તો કોઈની વાંકી હોય છે પંખીઓની ડોકનું હલનચલન પણ અલગ અલગ હોય છે જેમ કે મેના તેની ડોક આંચકાથી આગળ પાછળ હલાવે છે અને ઘૂવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે કેટલાક પક્ષીઓ પોતાનો અવાજ જુદો જુદો કરતા હોય છે દરેક પક્ષી જુદો જુદો અવાજ કાઢે છે દાખલા તરીકે ચકલી ચીંચી કરે કબૂતર ઘૂ કરે કાગડો ક્રાઉ ક્રાઉ કરે કોઈ વાર કા કા બોલે છે કોયલ કુ કુ મોર ટેહૂંક ટેહૂંક આ રીતે બધા પક્ષીઓનો અવાજ જુદો જુદો હોય છે પંખીઓનો ખોરાક પણ અલગ અલગ હોય છે કેટલાક પક્ષીઓ અનાજના દાણા રોટલી અને નાની જીવાત ખાય છે તો કેટલાક પંખીઓ અન્ય પંખી કે નાના જીવડાને મારીને ખાય છે તો કેટલાક પંખીઓ મરેલા પ્રાણીઓનું માંસ ખાઈને પૃથ્વીને સાફ રાખવામાં મદદ કરે છે પંખીઓ બીજનો ફેલાવો કરવામાં મદદરૂપ છે પંખીઓ આપણને ખૂબ જ ઉપયોગી છે તેથી આપણે પંખીઓનું રક્ષણ કરવું જોઈએ વૃક્ષો અને જંગલો ઘટવાથી તથા માનવ વસ્તી અને ઉદ્યોગોમાં વધારો થવાથી પંખીઓના કુદરતી નિવાસસ્થાન છીનવતા જાય છે એટલે પંખીઓની જાત લુપ્ત થતી જાય છે એટલે કે ઓછી થઈ જાય છે દાખલા તરીકે ચકલી ગીત અને સારસ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની શરૂઆત કરીએ તો જોઈએ મારે માથે મુગટ છે હું નૃત્ય કરું છું પીંછાનો મને ગર્વ છે વરસાદ પહેલાં હું ટવકું છું લખો હું કોણ છું તો વિચારો જેના માથે મુગટ છે અને નૃત્ય કરે છે અને વરસાદ પહેલાં ટવકે છે અને પીંછા છે કોણ હશે પક્ષી જુઓ તો હા ઓળખો છો પક્ષીને મોર ત્યાર પછી પૂંછડી મારી લાંબી છે પૂંછડીમાં મારે ખાંચા છે હું આકાશમાં ઊંચે ઉડું છું ઉંદરને હું ખાઉં છું લખો હું કોણ છું તો જેની પૂંછડી લાંબી છે પૂંછડીની અંદર ખાંચા છે આકાશમાં ખૂબ જ ઊંચે ઉડે છે અને ઉંદરને તે ખાય છે કયું પક્ષી હશે જુઓ તો ઓળખો છો પક્ષીને બોલો તો સમડી તેનું નામ છે સમડી મારા પીંછા લીલા રંગના ચાંચનો રંગ લાલ છે જામફળને લીલા મરચાં ભાવે અવાજની નકલ મને ખૂબ ફાવે લખો હું કોણ છું તો કોના પીંછા લીલા રંગના હોય છે અને એની ચાંચ લાલ હોય છે જામફળ ખૂબ જ ભાવે મરચાં પણ ભાવે અને અવાજની નકલ કરે છે તો જુઓ કયું પક્ષી છે કયું પક્ષી છે પોપટ પીંછા મારા કાળા રંગના કાળો મારો રંગ છે આખો દિવસ કાઉ કાઉ બોલું રંગ મારો ચમકે છે લખો હું કોણ છું તો કોના પીંછા કાળા હોય છે અને કાળો રંગ હોય છે અને કાવ કાઉ બોલે છે તો તમે ઓળખતા જ હશો આ પક્ષીને ઓળખો છો ને હા તો કાગડો કુહુ કુહું બોલું છું બધે જોવા મળું છું મારો અવાજ ઓળખ અપાવે હું તો મીઠું ટવકું છું કોણ કુહુ કુહુ બોલે છે બોલો તો ઓળખો છો આ પક્ષીને ઓળખતા હશો કોયલ શું આવશે કોયલ મરેલા જીવોને ખાઉં છું ગંદકી સાફ કરું છું ઊંચે ઊંચે ઉડું છું હું પંખીનો રાજા છું લખો હું કોણ છું તો જે મરેલા જીવોને ખાય છે અને પૃથ્વી પરની ગંદકી સાફ કરે છે અને ખૂબ જ ઊંચે ઉડે છે અને પંખીઓના રાજા કહેવા છે કયું પક્ષી છે જુઓ તમે જોયેલું છે આ પક્ષીનું નામ છે ગીત ચાંચ મારી ગુલાબી છે પીંછા મારા ભૂખરા છે ગૂટરગું હું બોલ્યા કરું હું ઘરમાં મારું ઘર બનાવું લખો હું કોણ છું તો જુઓ જેની ચાંચ ગુલાબી છે અને પીંછા ભૂખરા રંગના છે અને તે કેવું બોલે છે ગૂટરગું તો એ પક્ષી કયું હશે જુઓ તો કબૂતર ચાંચ મારી ખૂબ તીણી છે ચાંચની સોય જ વાપરું છું પાંદડા સીવી ઘર બનાવું હું અનોખું પંખી કહેવાય લખો હું કોણ છું જેની ચાંચ છે સોયની જેમ કામ કરે છે અને કેવી રીતે કે પાંદડાને સીવે છે અને પોતાનો માળો બનાવે છે ઘર એટલે માળો એ કયું પક્ષી છે તો જુઓ તો આ પક્ષીનું નામ શું હશે દરજીડો જોયો છે દરજીડાને ઝાડના થડને કાણું કરું છુપાયેલા કીડાથી પેટ ભરું આખો દિવસ ટક ટક કરું લાકડું ખોદવાનું હું કામ કરું લખો હું કોણ છું તો વિચારો તો કોણ હશે કે ઝાડના થડની અંદર કાણું કરે છે અને એમાંથી જીવજંતુઓ ખાય છે અને લાકડું ખોદે છે તો કયું પક્ષી હશે તમને ખબર હશે પરંતુ કદાચ ઓળખતા ન પણ હોય તો જુઓ પક્ષી છે હવે જુઓ જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે હું સુઈ શકતો નથી બંને પક્ષીઓ વાત કરી રહ્યા છે તો જુઓ વાલા ગુવડ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે તો જુઓ પંખીઓની સભા ભરાય ગુવડે વાત શરૂ કરી તેણે કહ્યું આપણે બધા અલગ દેખાઈએ છીએ આપણા નખ ચાંચ પીંછા અને અવાજ જુદા જુદા છે આપણે બધા પંખીઓ છીએ જો આપણા બધાનો દેખાવ સમાન હોય આપણે સમાન ખોરાક લઈએ અને આપણો અવાજ પણ સમાન હોય તો આ દુનિયા કેવી નીરસ લાગે વિદ્યાર્થી મિત્રો જેમ આપણે જુદા જુદા પક્ષીઓ વિશે જાણ્યું તો બધા પક્ષીઓનો અવાજ બધા પક્ષીઓનો રંગ અને બધા પક્ષીઓ જુદા જુદા આપણે જોયા જુદા જુદા નામ તો આપણને મજા આવે પરંતુ એક જ જેવું હોય તો આપણને મજા આવે નહીં વિચારો અને લખો પાઠમાં બતાવેલ કયા પંખીઓને તમે જોયા છે તેમના નામ તમારે લખવાનું છે જે આપણે આગળ ભણી ગયા કે પક્ષીઓના નામ મોર કાગડો કબૂતર કોયલ દરજીડો પોપટ લક્કડખોદ ગીત સમડી વગેરે પક્ષીઓ આપણે જોયા ને એમાંથી તમે જે પક્ષીઓને જોયા છે એમના નામ આ ખાનાની અંદર લખવાના છે શોધી કાઢો હવે બહાર જાઓ અને આજુબાજુમાં પંખીઓ જુઓ તમે ઘરની બહાર જવાનું અને તમે પંખીઓ જુઓ તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો તો તમારે ગણતરી કરવાની તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો એ પણ ગણતરી કરવાની અને પછી એને આ ખાનામાં તમારે લખવાના છે આ કોષ્ટક આપેલું છે પંખીના નામ લખવાના અને તમે ક્યાં જોયા છે પાણીમાં વૃક્ષ ઉપર જમીન ઉપર ઘરમાં કે ઉડતા એ તમારે અહીંયા ખરાની નિશાની કરવાની અહીં મેં લખેલા છે કેટલાક પક્ષીઓના નામ અને જોયા છે મેં તમારે પણ એ કોઠો તમારી જાતે પૂરો કરવાનો છે તો ચકલી ચકલી જમીન ઉપર ઘરમાં અને ઉડતા જોઈ કબૂતર જમીન પર ઘરમાં અને ઉડતા પોપટ વૃક્ષ ઉપર અને ઉડતા કાગડો વૃક્ષ ઉપર જમીન પર અને ઉડતા ત્યાર પછી બગલો પાણીમાં વૃક્ષ ઉપર અને ઉડતા તમે બીજા પક્ષીઓના નામ અહીં લખી શકો છો આ કોષ્ટક તમારે ચોપડીમાં પૂરવાનું છે ત્યાર પછી જુઓ વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે નીચે પંખીઓની ચાંચનો ચિત્રો આપેલા છે આ ચિત્રોને તમારે જોવાના છે અને જોઈને પછી તેને ઓળખવાના છે અને પછી તેમના નામ નીચે ખાનામાં લખવાના છે તો દ પક્ષીઓની ચાંચ જુદું જુદું કાર્ય કરે છે કોઈ પક્ષી વસ્તુને તોડવા માટે ચાંચનો ઉપયોગ કરે છે કોઈ ખોરાકને ચીરવા માટે કરે છે કોઈ કાદવમતી ખોરાકને શોધવા માટે કરે છે આમાં અલગ અલગ પક્ષીઓ અલગ અલગ ચાંચનો ઉપયોગ કરે છે તો આપણે પહેલું ચિત્ર છે એ કયા પક્ષીની ચાંચ છે તો તમે જોઈ શકો છો લાલ કલરની ચાંચ છે એ પોપટ છે ત્યાર પછી નીચ કયા પક્ષીની ચાંચ દેખાય છે તમને તો કાગડો ત્યાર પછી મોર એના પછી સમડી અને બગલો તો એક ખાનું ખાલી છે એમાં તમારે પક્ષીની ચાંચ દોરવાની છે અને પછી નીચે એનું નામ લખવાનું છે જુઓ ખાલી જગ્યા આપેલી જગ્યામાં કોઈ પંખીની ચાંચ દોરો અને રંગ પૂરો અને તેનું નામ તમારે લખવાનું છે તે આપણે જોઈ ગયા હવે અહીંયા જોડકા જોડવાના છે આ બાજુ પક્ષીઓના નામ આપેલા છે અને આ બાજુ એમનો ખોરાક આપેલો છે તો અહીંયા પહેલું પક્ષી કયું છે ઘીધ ઘીધનો ખોરાક આ સાઈડમાં શું આવશે મરેલી ચકલી તો તમે મેં લાઇન દોરેલી છે એ લાઇન તમારે પેન્સિલથી કે રંગથી દોરવાની છે જેથી અલગ પડે બીજું છે સમડી તો સમડીનો ખોરાક છે ઉંદર ત્યાર પછી છે લક્કડખોદ તો લક્કડખોદનો ખોરાક શું આવશે નાના જીવડાઓ તે છેલ્લા નંબરમાં તમે જીવડા જોઈ શકો છો આ બાજુ પોપટ તો પોપટનો ખોરાક મરચાં તો પહેલું છે મરચાં ત્યાર પછી છે કબૂતર તો કબૂતર શું ખાય દાણા તો આ રીતે તમારે લાઈન કરવાની છે અને તમારે જોડકા જોડવાના છે પંખીઓને ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે તેમની ડોકનું હલન ચલન અલગ અલગ હોય છે મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે જેમાં પોપટ હલાવી રહ્યો છે પોપટ અને મેના બંને સેમ પોઝિશનમાં એમની ડોક હલાવે છે ત્યાર પછી ઘૂંવટ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે તે આખું માથું આમ પાછળ લઈ જઈ શકે છે જેમાં પોપટ આગળ પાછળ માથું કરે છે ને એમ ઘૂવટ પણ એનું માથું પાછળ કરી શકે છે એવા કેટલાક પંખીઓ પણ છે કે જે આપણા અવાજની નકલ કરી શકે છે શું તમે આવા કોઈ પંખીઓના નામ જાણો છો જો જાણતા હોય તો તમારી નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરો રંગ પૂરો અને તેનું નામ પણ લખો મેં અહીંયા પોપટનું ચિત્ર મૂક્યું છે તમારે પોપટનું ચિત્ર દોરવાનું છે અને એનો રંગ પૂરવાનો છે તે આપણા અવાજની નકલ કરી શકે છે પંખીઓ કેવી રીતે ચાલે છે અને તેમની ડોક ફેરવે છે તેમના પીંછા જુઓ અને કેવો અવાજ કરે છે એ સાંભળો કોઈપણ ત્રણ પંખીઓના અવાજની નકલ કરો તેમની ડોકના હલનચલનની પણ નકલ કરો તમારા મિત્રને પૂછો તમે કયા પંખીની નકલ કરો છો હવે તમારે આ પ્રવૃત્તિ જાતે કરવાની છે તમારે પંખીઓ છે ને એ કેવું ચાલે કેવી રીતે ડોક ફેરવે અને કેવો અવાજ કરે એની નકલ કરવાની છે ત્રણ પંખીઓની અને તમારા મિત્ર સાથે શેર કરવાની છે ત્યાર પછી જુઓ પંખીઓના પીંછા જુદા જુદા રંગના જુદા જુદા આકારના અને જુદા જુદા કદના હોય છે તેમના પીંછા તેમને ઉડવામાં અને તેમને હુંફાળા રાખવામાં પણ મદદ કરે છે કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે અને તેની જગ્યાએ નવા પીંછા આવે છે તમે ઘણીવાર પંખીઓના પીંછા નીચે પડતા જોયા હશે તો આસપાસ પડેલા પીંછાને એકઠા કરો તેમના કદ આકાર અને રંગનું અવલોકન કરો એક પંખીનું નામ લખો અને તેમાં પીંછાને ચોંટાડો અને તે પંખીનું નામ લખો હવે પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે કે જે ઉડી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણીઓની અંદર જોઈએ તો પંખીઓ અને પશુઓ એમ બે વિભાગ પડે છે તો પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે તો અહીંયા પતંગિયા મધમાખી માખી મચ્છર તીતી ઘોડો ચામાચીડિયું તો આ રીતે અહીંયા ખાનામાં તમારે લખવાનું છે વિચારો અને કહો અહીં બે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવાબ માગશો અને તમે બીજું શું કરશો વિચારો તો તમે જે કરવા માગતા હોય અને અહીંયા લખવાનું છે તો હું અહીંયા લખું છું ધ્યાન રાખજો સાંભળજો જો હું પંખીની જેમ ઉડી શકું તો આખી દુનિયામાં સફર કરું પંખીઓ સાથે ઉડવાની હરીફાઈ કરું ગમે તે દેશમાં વીજા વગર ફરવા જાઉં બીજો પ્રશ્ન જો પંખીઓ ઉડી શકવાને બદલે તેમના પગ પર ચાલતા હોત તો શું થાય તો સાંભળો જો પંખી ઉડી ન શકે તો તે ઉડવાની બદલે ચાલવા લાગે અને ઉડવાનો આનંદ માણી ન શકે બીજા પ્રાણીની જેમ જમીન પર એમને ચાલવું પડે પંખી ને બે પગ હોય છે અને પ્રાણીઓને પશુઓને ચાર પગ હોય છે તો પંખી પશુઓની જેમ જુદાપણું રહે નહીં પંખીઓને તેમના આહાર એટલે કે ખોરાક મેળવવામાં મુશ્કેલી પડે કારણ કે ચાર પગવાળા અને બે પગવાળામાં ચાર પગવાળા બે પગવાળાને ખાવા દે નહીં તો આ રીતે પ્રશ્નના જવાબ તમારે ચોપડીમાં લખવાના છે હવે જુઓ વિદ્યાર્થીઓ એક તમારે પ્રવૃત્તિ કરવાની છે તો અહીં જોઈ શકો છો કે ચાલો કુકડો બનાવીએ તમારે કુકડો બનાવવાનો છે તો કાગળને ચોરસ ટુકડો લો કાગળનો તમારે ચોરસ ટુકડો લેવાનો અને ચિત્રમાં બતાવ્યા મુજબ કાગળને બિંદુઓવાળી લાઈનથી ગળી વાળો કાગળને બિંદુઓવાળી લાઈનથી અડધું વાળી લો ત્યાર પછી હવે બિંદુઓવાળી લાઈનથી કાગળને તીરની દિશામાં વાળો એના પછી ચિત્રમાં બતાવ્યા મુજબ કુકડાની ચાંચ બનાવવા કાગળ વાળો ત્યાર પછી હવે લાલ રંગનો કાગળ લો તેને કુકડાના મુગટના આકારમાં કાપો અને કુકડાના માથાના ભાગ ઉપર લગાવો અને કાળા રંગના કાગળમાંથી નાનું ગોળ ટપકું કાપો તેને કુકડાની આંખ બનાવવા લગાવો હવે જુઓ કુકડો તૈયાર થઈ ગયો આ રીતે તમારે કાગળમાંથી કુકડો બનાવવાનો છે તો અહીં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ થેન્ક યુ બાળકો